नमस्कार विद्यार्थी मित्रों, आपणे चैप्टर नंबर 1 आम तो पूरू थई गेलू छे, पण कदाच कोई विद्यार्थी मित्रों ने ए पहला चैप्टर नी अमुक वीडियो बाकी छे, तो आजे विद्यार्थी मित्र तमारे ग्रुप नी अंदर ए पहला चैप्टर नो वीडियो आवी जशे। આજે આપણું ઇકોનોમિક્સની અંદર બીજું ચેપ્ટર શરૂ કરી રહ્યા છે। બીજા ચેપ્ટરનું નામ છે વિદ્યાર્થી મિત્ર ખાસ મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ। બીજા ચેપ્ટરનું નામ શું છે વિદ્યાર્થી મિત્ર? તો મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ। આ ચેપ્ટર જે છે, આ ચેપ્ટર ખાસ, આ ચેપ્ટરની અંદર તમારે વિદ્યાર્થી મિત્ર શબ્દ ભણવાના છે કે તમને શબ્દ આપેલા હોય અને એની વિસ્તૃતની અંદર, એટલે કે તમારે વિસ્તૃતમાં એનો અભ્યાસ કરવાનો છે। અને શબ્દ વિદ્યાર્થી મિત્ર તમે આગળના ધોરણમાં અને આમ તમારા રૂટીન જીવનમાં સાંભળેલા જ શબ્દ હશે, પણ એ શબ્દ ને વિસ્તૃતમાં કઈ રીતે ભણવા સમજવા એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે। જેમ કે એક ઉદાહરણ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્ર, તમે કિંમત શબ્દ સાંભળેલો જ છે કે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ, ત્યારે ખરીદવા જાઓ ત્યારે એ વસ્તુ મેળવવા માટે તમે પૈસા ચૂકવો છો, તો એ પૈસા જે ચૂકવો છે એ વસ્તુની શું થઈ? કિંમત। એટલે વિદ્યાર્થી મિત્ર તમને કિંમત વિશે આટલું જ ખબર છે। હવે સેમ આ કિંમતનો સિમિલર વર્ડ, સિમિલર એટલે સમાનાર્થી શબ્દ, સમાનાર્થી શબ્દ વિદ્યાર્થી મિત્ર છે એ છે મૂલ્ય। કિંમતનો સમાનાર્થી શબ્દ શું છે? તો મૂલ્ય। તો હકીકતમાં મૂલ્ય અને કિંમત બંને એક જેવા જ છે, પણ આપણું ઇકોનોમિક્સ જે છે, આપણું અર્થશાસ્ત્ર જે છે એ આ બંનેને અલગ કરે છે, આ બંનેને અલગ દર્શાવે છે, બંનેને અલગ સમજાવે છે। તો હવે કઈ રીતે સમજાવે છે એ આપણે આ પાઠ્યની અંદર, એટલે આ પાઠની અંદર એનો વિસ્તૃત અભ્યાસ કરશું। વિદ્યાર્થી મિત્ર મેં કીધું એ મૂળભૂત ખ્યાલ કે આ વિષયની અંદર જે આપણા શબ્દો જે છે સમજવાના, એ શબ્દો એને આપણે સંકલ્પનાઓ ભણવાની છે, કે એનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે। જેમ કે આ ચેપ્ટરનો હવે પહેલો જ પ્રશ્ન છે કિંમત અને મૂલ્યનો અર્થ સમજાવો। તો વિદ્યાર્થી મિત્ર કિંમત અને મૂલ્યનો અર્થ, તો કિંમત એટલે અને મૂલ્ય એટલે, તો ધ્યાન આપજો ખાસ, કિંમત અને મૂલ્યની અંદર પહેલું વિદ્યાર્થી મિત્ર આપણે મૂલ્ય ભણીએ છીએ, પછી વિદ્યાર્થી મિત્ર આપણે કિંમત ભણીએ છીએ। તો મૂલ્યની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્ર આજથી વર્ષો પહેલા, એટલે કે પ્રાચીન સમયની વાત કરીએ છીએ, તો પ્રાચીન સમયમાં આમ તો મારો જન્મ નહોતો થયો, તમારી મને ખબર નથી, કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રનો આ પુનઃ જન્મ હોય, બરાબર, આમાં ઘણા વિદ્યાર્થી મિત્ર એનો ભૂતકાળ એને ખબર હોય કે હું ભૂતકાળમાં આ જન્મ હતો અને એવું બધું ઘણા લોકો એકબીજાને કહેતા હોય છે। એટલે વિદ્યાર્થી મિત્ર આજથી વર્ષો પહેલા, એટલે કે પ્રાચીન સમયની વાત કરીએ, પ્રાચીન સમયમાં તમે જો નાણું અસ્તિત્વમાં નહોતું, એટલે કે નાણાં પ્રથા અસ્તિત્વમાં ન હતી, હવે નાણાં પ્રથા અસ્તિત્વમાં નહોતી ત્યારે, નાણાં પ્રથા અસ્તિત્વમાં નહોતી ત્યારે આપણા દેશમાં વસ્તુની આપલે સામે વસ્તુની આપલેના બદલામાં વસ્તુની જ આપલે થતી હતી, એટલે કે મૂળ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ તમને મળે, એટલે વસ્તુ કે સેવાના બદલામાં તમને સામે વસ્તુ કે સેવા મળતી હતી। તો વિદ્યાર્થી મિત્ર આ જે વસ્તુ કે સેવાના બદલામાં તમને જે વસ્તુ કે સેવા મળે છે, વસ્તુ કે સેવાના બદલામાં તમને જે વસ્તુ કે સેવા મળે છે એ વસ્તુ કે સેવા, બરાબર, એમાં આપલે વસ્તુ સેવાનો જ થાય છે, તો એમાં વિદ્યાર્થી મિત્ર એમાં શબ્દ આવશે મૂલ્ય, એમાં શબ્દ કિંમત નહીં લાગે। અને જ્યાં તમે એક વસ્તુ કે સેવા મેળવવા માટે સામે તમને નાણાં મળતા હોય,
તો એ જે એક વસ્તુ મેળવવા માટે તમને નાણાં મળે છે અથવા તમે નાણાં ચૂકવો છો, તો એ વસ્તુની એક કિંમત કરે. એક સિમ્પલ ઉદાહરણ આપું, પછી આપણે આ ટોપિકને ડીપમાં સમજીએ છીએ. કે ધારો કે તમે એક પેન લેવી છે, આ એક પેન મેળવવા માટે તમે બે પેન્સિલ આપો છો. ધારો કે હું તમને એક પેન આપું, બદલામાં તમે મને બે પેન્સિલ આપો છો. હું તમને એક પેન આપું છું, બદલામાં તમે મને બે પેન્સિલ આપો છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્ર, મારી એક પેનનું મૂલ્ય કેટલું? તો બે પેન્સિલ. હા, પણ હું તમને એક પેન આપું છું, બદલામાં તમે મને 10 રૂપિયા આપો છો. હું તમને એક પેન આપું છું, બદલામાં તમે મને 10 રૂપિયા આપો છો. તો અહીંયા એક પેનની કિંમત કેટલી? તો 10 રૂપિયા. વિદ્યાર્થી મિત્ર ધ્યાન આપજો, નાણાં આવે તો કિંમત, સામે વસ્તુ જ આવે તો મૂલ્ય. શુભ શરૂઆત કરીએ છીએ હવે મૂલ્યની અંદર. તો ધ્યાન આપજો, મૂલ્ય કે અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂલ્ય એટલે, તો યાદ રાખજો આપણે ઇકોનોમિક્સ વ્યાખ્યા કહી છે, મૂલ્ય એટલે તો વસ્તુ કે સેવામાં રહેલો અન્ય વસ્તુ કે સેવાની વિનિમય કરવાની શક્તિ. મેં કીધું હું તમને એક પેન આપું છું, તમે બદલામાં મને પેન્સિલ આપો છો, તો એ પેન્સિલ અને પેન વચ્ચે જે આપલે થઈ, એમાં મેં તમને એક પેન આપી, બદલામાં તમે મને બે પેન્સિલ આપી, તો અહીંયા જે આપલે થઈ એ જે શક્તિ છે એને કહેવાય મૂલ્ય. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર, અર્થશાસ્ત્રમાં મૂલ્યના બે ભાગ પડે છે, એટલે કે બે અર્થ પાડી દીધા છે મૂલ્યને. બે ભાગ કયો? તો બે ભાગ પાડ્યા છે મૂલ્યના. એમાં પહેલું કીધું છે ઉપયોગિતા મૂલ્ય. પહેલું શું કીધું છે વિદ્યાર્થી મિત્ર? ઉપયોગિતા મૂલ્ય. અને બીજું કીધું છે વિનિમય મૂલ્ય. પહેલું કીધું છે ઉપયોગિતા મૂલ્ય અને બીજું કીધું છે વિનિમય મૂલ્ય. ચલો ઉપયોગિતા મૂલ્યની અંદર ધ્યાન આપજો કે જે વસ્તુ આપણે ઉપયોગ કરીએ છીએ અને એ ઉપયોગ કરવાથી આપણા માટે, મૂળ એ વસ્તુનો આપણે ઉપયોગ કરીને આપણા માટે કામની છે, અને કામની છે એટલે આપણે ઉપયોગ કરીને એમાંથી જે મૂલ્ય મળ્યું એ ઉપયોગિતા મૂલ્ય. વિદ્યાર્થી મિત્ર, ઉપયોગિતા મૂલ્ય જે છે એ હંમેશા શૂન્ય હોય. જેમ કે, તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર, કે વસ્તુમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ જે મૂલ્ય હોય, ઉપયોગિતાની દ્રષ્ટિએ જે મૂલ્ય હોય તેને ઉપયોગિતા મૂલ્ય કહે છે. અને હંમેશા યાદ રાખજો, ઉપયોગિતા મૂલ્ય હંમેશા એવી વસ્તુનું હોય છે જેમાં આપણે, અમુક વસ્તુ એવી હોય છે જેની માટે આપણે કિંમત, મૂલ્ય જે છે વધુ ચૂકવીએ છીએ, કિંમત વધુ ચૂકવીએ છીએ. અમુક વસ્તુ એવી પણ હોય છે જે આપણી દ્રષ્ટિએ ઉપયોગિતા મૂલ્ય વધારે છે, પણ સામે આપણે એને માટે કંઈ જ ચૂકવતા નથી. જેમ કે, તો જેમ કે સૂર્યપ્રકાશ, હવા, પાણી. વિદ્યાર્થી મિત્ર, આ બધી જ વસ્તુઓ જે છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ. છતાં પણ તમે જો આપણે એના માટે પાછળ શું ચૂકવીએ છીએ, તો કંઈ જ નહીં. હવા, પાણી, પ્રકાશ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, પણ આપણે એની પાછળ શું ચૂકવીએ છીએ, તો કંઈ જ ચૂકવતા નથી. ચલો આગળ કીધું છે હવે વિનિમય મૂલ્ય. તો કોઈ એક વસ્તુના બદલામાં બીજી અન્ય વસ્તુના કેટલા એકમો મળે છે? કોઈ એક વસ્તુના બદલામાં બીજી અન્ય વસ્તુના કેટલા એકમો મળે છે તે જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર, કે કોઈ એક વસ્તુના બદલામાં બીજી અન્ય વસ્તુના કેટલા એકમો મળે છે. ધારો કે મેં તમને એક વસ્તુ પેન આપી, બદલામાં તમે મને એક પેન્સિલ કેટલી આપો છો? તો બે. તો મારી એક પેનનું મૂલ્ય કેટલું? તો બે પેન્સિલ બરાબર. તો એને શું કહેવાય? એક પેનનું વિનિમય મૂલ્ય બે પેન્સિલ. હવે એક ઉદાહરણ આપણને આની અંદર આપેલું છે કે 1 કિલોગ્રામ ચોખાના બદલામાં, ધારો કે હું તમને 1 કિલોગ્રામ ચોખા આપું છું, બદલામાં તમે મને 2 કિલોગ્રામ ઘઉં આપો છો. હું તમને શું આપું છું? 1 કિલોગ્રામ ચોખા, બદલામાં તમે મને શું આપો છો? તો 2 કિલોગ્રામ ઘઉં. તો મારું 1 કિલોગ્રામ ચોખાનું મૂલ્ય કેટલું? તો 2 કિલોગ્રામ ઘઉં.
હવે વિદ્યાર્થી મિત્ર, અહીંયા ચોખા અને ઘઉંની ઉદાહરણ આપ્યું છે. મેં તમને પેન અને પેન્સિલનું ઉદાહરણ આપ્યું. મૂળ આપણને એટલી ખબર પડી કે વિનિમય મૂલ્યની અંદર એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવી પડે. એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવી પડે તો જ વિનિમય મૂલ્ય મળે, નકર વિનિમય મૂલ્ય મળતું નથી. હવે યાદ કરો, એકની બીજા સાથે સરખામણી, સરખામણીને બીજા કયા શબ્દ તરીકે ઓળખાવી શકાય? હા, તમે બધા જ અત્યારે 10મા ધોરણમાં પાસ થઈને 11 કોમર્સમાં એડમિશન લીધું છે, અને તમે બધા જ આવું કહેતા હતા, અથવા તમારા મમ્મી પપ્પા આવું બધા કહેતા હતા કે મારો દીકરો અથવા મારી દીકરી તો 10મામાં એવી મહેનત કરતી હતી અથવા એવું મહેનત કરતો હતો કે વાત જ ન પૂછો. ઘણા લોકો એવું કહેતા હોય છે, સાહેબ અમે 10મામાં સખત મહેનત કરી હતી. તો યાદ કરો વિદ્યાર્થી મિત્ર, 10મામાં તમે સખત મહેનત કરી હતી. તો અહીંયા મેં કીધું, ચોખાનું આપણે ઘઉં સાથે સરખામણી કરીએ છીએ, તો આ સરખામણી એને આપણે બીજા શબ્દમાં શું કહેવાય? અને એ તમે 10મા ધોરણની અંદર સમાજ વિદ્યાની અંદર ભણીને આવ્યા હશો. તો વિદ્યાર્થી મિત્ર, એને કહેવાય સાપેક્ષ. આપણો આગળ આ ટોપિક હજી ચાલુ છે, એમાં કીધું છે કે વિનિમય મૂલ્યનો ખ્યાલ સાપેક્ષ છે. સાપેક્ષ એટલે બીજા સાથે જ્યાં લગી તમે સરખામણી ન કરો ત્યાં સુધી તમને વિનિમય મૂલ્ય ના મળે. ધ્યાન આપજો ખાસ, કે મેં પેનની સરખામણી પેન્સિલ સાથે કરી ત્યારે જ મને પેનનું વિનિમય મૂલ્ય મળ્યું. અહીંયા આપણે ચોખાની સરખામણી ઘઉં સાથે કરી એટલે મને ચોખાનું મૂલ્ય મળ્યું, નકર મળતું નથી. એટલે મૂળ મૂલ્ય જે છે એ મૂલ્યનો ખ્યાલ સાપેક્ષ છે. સાપેક્ષ એટલે બીજા સાથે સરખામણી કરો તો જ મળે, નકર મળે નહીં. ચલો હવે આગળ હજી જોઈએ છે કે નદી કિનારે રેતી, આ પાણી. હવે તમે નદી કિનારે કદાચ એકલા ગયા હશો, તો હજી તમે તો આમ તો એકલા નહીં ગયા હોય, ફેમિલી સાથે ગયા હશો. યાદ કરો, નદી કિનારે તમે જાઓ છો, નદી કિનારે પાણી. આમ તો મોટા ભાગે અત્યારે જોવા જાય નદી કિનારે પાણી, આ તો ચોમાસું હોય તો હોય, બાકી બાકીના સમયમાં નદી કિનારે પાણી હોતું જ નથી. પણ તોય આપણે એવું વિચારીએ નદી કિનારે પાણી છે, તો એ પાણીની વેલ્યુ તમારે ત્યાં કેટલી? નદી કિનારે જાઓ તો કંઈ જ નહીં, પાણીની વેલ્યુ ત્યાં તમારા મતે કંઈ જ નથી. એટલે નદી કિનારે પાણી જે છે એ મૂલ્યહીન છે. મૂલ્યહીન એટલે એનું કોઈ મૂલ્ય નથી. પણ એ જ પાણી તમે શહેરમાં લાવો છો, એ જ પાણી તમે ક્યાં લાવો છો? શહેરમાં. ત્યારે એ જ પાણીની વેલ્યુ થઈ જાય, એટલે એ મૂલ્યવાન બની જાય છે. સેમ એજ પોઝિશન, રણમાં રેતી. તમે રણમાં જાઓ છો તો રણમાં રેતી જ હોય, તો રણમાં રેતીની શું વેલ્યુ છે, શું મૂલ્ય છે? તો રણમાં રેતીનું કોઈ મૂલ્ય જ ના હોય, એટલે મૂલ્યહીન છે. જ્યારે મકાન બાંધવા માટે એ રેતીને આપણે શહેરમાં લાવીએ છીએ, તો તમે જો શહેરમાં લાવીએ તો એ રેતીની વેલ્યુ વધી જાય છે, એટલે તમે જો એ મૂલ્યવાન થઈ જાય છે. આપણે વિદ્યાર્થી મિત્ર અહીંયા જે પણ ભણ્યા એ મૂલ્ય, મૂલ્યની અંદર બે ભાગ પડ્યા, ઉપયોગિતા મૂલ્ય, વિનિમય મૂલ્ય. એમાં આપણે વિનિમય મૂલ્ય ભણ્યા છે. હવે વિનિમય મૂલ્યની અંદર પાછા લક્ષણો છે. વિનિમય મૂલ્યમાં આપણને શું આપ્યું છે વિદ્યાર્થી મિત્ર? લક્ષણ. લક્ષણોની વાત કરીએ તો ધ્યાન આપજો લક્ષણો. હા, વિનિમય મૂલ્યની અંદર પાછા લક્ષણ, કે આપણે જે ભણ્યા એમાં તમને શું જાણવા મળ્યું, શું જોવા મળ્યું આ વિનિમય મૂલ્યમાં? તો એના માટે આપણને ત્રણ લક્ષણો આપ્યા છે. પહેલામાં પહેલું આપણને એમાં કીધેલું છે કે તૃષ્ટિગુણ હોવો જોઈએ, કે આપણે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી તો કરીએ છીએ, પણ સરખામણી કરવામાં સામે જે પણ વસ્તુ સાથે આપણે સરખામણી કરીએ છીએ એમાંથી આપણને તૃષ્ટિગુણ મળતો હોવો જોઈએ. જો તમને તૃષ્ટિગુણ મળતો હોય તો તમે કે હું શું કરશું, વિનિમય કરશું. ધારો કે મેં તમને પેન દેવી છે, બરાબર, અને મારે તમને પેન દેવી છે, પણ સામે મારે તમારી પાસેથી પેન્સિલ લેવી હોય તો જ હું તમને પેન દઈશ ને. અહીંયા પેન અને પેન્સિલની આપ લે થાય છે, પણ મને પેન પેન્સિલમાંથી અને તમને પેનમાંથી તૃષ્ટિગુણ મળતો હોય તો જ આપ લે થાય, તો જ વિનિમય મૂલ્ય મળે. આ ઉપરાંત તે વસ્તુની અછત હોવી જોઈએ, કે આપણે જે વસ્તુ
ની આપલે કરવાની છે, એની અછત હોવી જોઈએ. જેમ કે હમણાં આપણે કીધું સૂર્ય પ્રકાશ, હવા, આની અછત નથી. અછત નથી એટલે તમે જો એનું મૂલ્ય શોધી શકાય નહીં. હા, એનું મૂલ્ય શોધી શકાતું નથી. તે વસ્તુ બદલા પાત્ર હોવી જોઈએ. બદલા પાત્ર એટલે જેની આપલે થઈ શક્તિ હોવી જોઈએ. સૂર્યની આપલે નથી થતી, હવાની આપલે નથી થતી, એટલે બદલા પાત્ર નથી. પણ તમે જો મેં હમણાં કીધું પેન પેન્સિલ આપલે થાય, ઘઉં ચોખા આપલે થાય, એટલે બદલા પાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણું મૂલ્ય પૂરું થયું હજી તો. આ મૂલ્ય વિશે ભણ્યા એટલું યાદ રાખવાનું, મૂલ્ય હંમેશા વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવાની આપલેમાં જ આવશે. બરાબર, વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવા એની આપલેમાં જ આવશે. બરાબર, હવે પછી આપણે શરૂ કરીએ છીએ કિંમત. તો કિંમત તો મેં કીધું એમ તમને નાણામાં જ બતાવશે. કે ધારો કે હું વસ્તુ કે સેવા ખરીદવા જાઉં અને બદલામાં જે પણ ચૂકવણી કરું છું એ ચૂકવણી હું નાણામાં કરું છું તો એને કહેવાય કિંમત. ચલો એની વ્યાખ્યા જોઈએ છે. કે કોઈ પણ વસ્તુનું વિનિમય મૂલ્ય નાણામાં દર્શાવવામાં આવે, કોઈ પણ વસ્તુનું વિનિમય મૂલ્ય નાણામાં દર્શાવવામાં આવે ત્યારે તેને કિંમત કહેવામાં આવે છે. પાંચથી વર્ષો પહેલાં જ્યારે સાટા પ્રથા હતી ત્યારે વસ્તુનું વિનિમય મૂલ્ય હતું જ નહીં, એટલે કે કિંમતમાં હતું જ નહીં, ખાલી વિનિમય મૂલ્ય જ હતું. કારણ કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ સેવા જ થતી હતી. પણ અત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયમાં વિશ્વના મોટા ભાગના દેશોમાં અત્યારે નાણાં પ્રથા અસ્તિત્વમાં છે. અને નાણાં પ્રથા અસ્તિત્વમાં હોવાથી અત્યારે વિનિમય મૂલ્ય નાણામાં મળે છે, અને નાણામાં મળતું હોવાથી એને શું કહેવામાં આવે છે, વસ્તુની કિંમત. બરાબર, કિંમતનું ઉદાહરણ મેં તમને આગળ કીધું, હું તમને એક પેન આપું છું, તમે બદલામાં મને 10 રૂપિયા આપો છો. હું તમને એક પેન આપું છું, તમે બદલામાં મને 10 રૂપિયા આપો છો, તો અહીંયા એક પેનની કિંમત કેટલી, 10 રૂપિયા. એમ આપણને અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે. બીજા ઉદાહરણમાં કીધું છે કે 20 કિલોગ્રામ ઘઉં બદલામાં રૂપિયા 140 મળતા હોય, કે હું તમને 20 કિલોગ્રામ ઘઉં આપું બદલામાં તમે મને 140 રૂપિયા આપો છો, તો અહીંયા 20 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી, 140 રૂપિયા કહેવાયો. યાદ રાખજો ખાસ, એટલે અહીંયા પણ તમે જો કોઈ પણ વસ્તુનું મૂલ્ય જે છે એ નિરપેક્ષ રીતે રજૂ કરી શકાય નહીં. નિરપેક્ષ એટલે પોતાની રીતે રજૂ ના કરી શકાય. બરાબર, કોઈ પણ વસ્તુ લેવો તો એ વસ્તુનું મૂલ્ય શોધવું હોય કે કિંમત શોધવી હોય, બંનેમાં તમારે મૂલ્ય કે કિંમત શોધવા માટે બીજા સાથે તમારે સરખામણી કરવી જ પડે. અને બીજા સાથે જ્યારે સરખામણી કરો છો એમાં તમે તમારી વસ્તુની સરખામણી વસ્તુ સાથે કરો તો એ મૂલ્ય મળશે, તમારી વસ્તુની સરખામણી તમે નાણાં સાથે કરશો તો કિંમત મળશે. યાદ રાખજો, મૂલ્ય તો વસ્તુમાં, કિંમત તો નાણામાં. ચલો વિદ્યાર્થી મિત્ર, આપણું અહીંયા કિંમત પણ પૂરો થઈ ગયો. પણ હવે આપણે બંને ભેગું ભણીએ છીએ. ભેગું એટલે તો મૂલ્ય અને કિંમત બંનેને ભેગું. તો બંનેનું કિંમત ઉદાહરણ મેં આગળ શરૂઆતમાં તમને કીધું, અને એનું એ ઉદાહરણ યાદ રાખો એટલે યાદ રહે જ જાય. કે હું તમને એક પેન આપું છું, બદલામાં તમે મને 2 પેન્સિલ આપો છો, તો એક પેનનું મૂલ્ય કેટલું, 2 પેન્સિલ. હું તમને એક પેન આપું છું, બદલામાં તમે મને 10 રૂપિયા આપો છો, તો એક પેનની કિંમત કેટલી, 10 રૂપિયા. અહીંયા આપણે બીજું ઉદાહરણ ભણીએ છીએ. હવે ભણીએ છીએ શું, મૂલ્ય અને કિંમત. ચલો મૂલ્ય અને કિંમતમાં આપણને અહીંયા ઉદાહરણ આપ્યું. ધારો કે 10 કિલોગ્રામ ચોખા, કે 10 કિલોગ્રામ ચોખા છે, એ ચોખા ના બદલામાં 20 કિલોગ્રામ ઘઉં છે. તો કે તમે 10 કિલોગ્રામ ચોખા આપો, બદલામાં તમને 20 કિલોગ્રામ ઘઉં મળે છે, તો અહીંયા 10 કિલોગ્રામ ચોખાનું વિનિમય મૂલ્ય કેટલું, તો 20 કિલો ઘઉં. પણ એ જ 10 કિલોગ્રામ ચોખા બદલામાં 100 રૂપિયા છે, બદલામાં શું છે, 100 રૂપિયા. તો અહીંયા 10 કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી, તો 100 રૂપિયા. યાદ રાખજો ફરીથી શું, કે મૂલ્ય હંમેશા વસ્તુમાં હોય, કિંમત હંમેશા
નાણામાં હોય. ચલો વિદ્યાર્થી મિત્ર, આ આપણો રૂડો રૂપાળો પ્રશ્ન પૂરો થઈ ગયો. રૂડો અને રૂપાળો પ્રશ્ન પૂરો થઈ ગયો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર 1 માર્ક્સ, 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં પૂછાય છે. 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય, કા લક્ષણોના નામ પૂછાય, અને 2 માર્ક્સમાં તો કા મૂલ્ય વિશે પૂછે, કા કિંમત વિશે પૂછે, અને 3 માર્ક્સમાં આખું પૂછે. ચલો વિદ્યાર્થી મિત્ર, શરૂઆતથી હું તમને આ સ્ક્રીન ઉપર લઈ જાઉં છું, વાંચતા જાઓ, પછી વચાઈ જાય એટલે આગળ આપણો નવો પ્રશ્ન ભણીએ છીએ. ચલો પહેલા આપણો પ્રશ્ન શાંતિથી સમજી લેવો. પ્રશ્ન છે મૂલ્ય અને કિંમત વચ્ચેનો અર્થ. એમાં સૌ શરૂઆત કરી મૂલ્ય. ચલો ધ્યાન આપજો મૂલ્ય વિશે. પહેલા આપણે એની વ્યાખ્યા લખી છે. વ્યાખ્યા લખ્યા પછી આપણે એવું કીધું હતું, એના બે ભાગ પડે છે. બે ભાગ પડે છે એ કીધા પછી એના આપણે બે પ્રકારના નામ, બે ભાગના નામ આપણે કીધા. બંને ભાગ વિશે આપણે વ્યાખ્યા કીધી, બંનેના ઉદાહરણ કીધા. જેમ કે પહેલું ઉપયોગિતા મૂલ્યની વ્યાખ્યા કીધી, એના ઉદાહરણ. વિનિમય મૂલ્યની વ્યાખ્યા કીધી, એનું ઉદાહરણ. અને પછી આપણે એવું પણ દર્શાવી દીધું કે આ વિનિમય મૂલ્ય શોધવું જ હોય તો બીજા સાથે સરખામણી કરવી જ પડે. જ્યાં સુધી તમે બીજા સાથે સરખામણી ન કરો ત્યાં સુધી તમને વિનિમય મૂલ્ય મળતું નથી. અને ઉદાહરણમાં મૂલ્યવાન અને મૂલ્યહીન વિશે પણ આપણે બે ઉદાહરણ લીધા, જેમાં નદી કિનારાની વાત કરી હતી અને રણની વાત કરી હતી. નદી કિનારે પાણીની વાત કરીને રણમાં રેતીની વાત કરી હતી, બરાબર. પછી આપણે એના લક્ષણો જોઈ ગયા. લક્ષણો 3 ભણ્યા હતા અને આ 3 લક્ષણો આપણે જે આગળ ભણ્યા હતા એના ઉપરથી જ બનાવેલા છે, બરાબર. પછી આ લક્ષણો પત્યા પછી જ આપણું હેડિંગ આવે કિંમત. પછી કિંમતની આપણે વ્યાખ્યા ભણ્યા હતા. વ્યાખ્યા જોયા પછી અત્યારે વર્તમાન સમયમાં તમે જો નાણાં અસ્તિત્વમાં છે એટલે નાણાં અસ્તિત્વમાં હોવાથી વસ્તુ હંમેશા નાણામાં, એટલે કે કિંમત જ નાણામાં દર્શાવતું હોવાથી એની કિંમત જ મળે છે. 5 વર્ષો પહેલાં જ્યારે સાટા પ્રથા હતી ત્યારે એ વિનિમય મૂલ્યમાં મળતી હતી. પછી આપણે એનું ઉદાહરણ લીધું હતું. ઉદાહરણ જોયા પછી એની પણ વાત કરી કે મૂલ્ય હોય કે કિંમત હોય, હંમેશા મૂલ્ય શોધવા કે કિંમત શોધવા માટે એને બીજા સાથે સરખામણી કરવી જ પડે. જેમ કે જો એક વસ્તુનું બીજી વસ્તુ સાથે સરખામણી કરીએ તો ત્યાં મૂલ્ય જ મળે, પણ એક વસ્તુનું નાણાં સાથે સરખામણી કરીએ તો કિંમત જ મળે. અને પછી આપણે બંનેનું ભેગું ઉદાહરણ લીધું, મૂલ્ય અને કિંમતનું. અને આ ભેગું ઉદાહરણમાં એક વસ્તુનું બીજી વસ્તુ સાથે ને એ જ વસ્તુનું નાણાં સાથે સરખામણી કરેલી છે. વિદ્યાર્થી મિત્ર, શાંતિથી હવે આ ટોપિક વાંચી નાખવો. વાંચી નાખ્યા પછી ફરીથી જો તમારી પાસે આની PDF ન હોય તો PDF તમને મળી જશે. અને આ ઉપરાંત PDF મળી જાય પછી એને સારા અક્ષરે ચોપડામાં લખી નાખવું. લખ્યા પછી પણ ફરીથી એક વખત વાંચી નાખવું. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્ર, આપણો અત્યારે જે લેક્ચર ચાલી રહ્યો છે યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ ચાલે છે. યુટ્યુબ ઉપર લાઈવ ચાલે છે. આપણે ઝૂમ ચેનલ કે ગૂગલ મીટ ઉપર નથી ભણતા, ઝૂમ ચેનલ ઉપર ભણીએ છીએ. હવે શાંતિથી વાંચી નાખો. હવે આપણો નવો પ્રશ્ન જે છે એ વિદ્યાર્થી મિત્ર નવા લેક્ચર, મેં શરૂઆતમાં તમને એવું કીધેલું છે કે આપણું ઇકોનોમિક્સ જે છે થોડો લેન્ધી વિષય છે, શબ્દ સમજવા પડે જરૂરી છે. એટલે આજે જો હું બીજો પ્રશ્ન શરૂ કરીશ તો પહેલા પ્રશ્નમાં પછી તમને મજા નહીં પડી હોય, ખાલી મારે ભણાવવા ખાતર ભણાવ્યું એવું થશે. એટલે આપણે આગળનો પ્રશ્ન પછી નેક્સ્ટ લેક્ચર જ ચાલુ કરીશું. અને મેં કીધું એમ શાંતિથી વાંચી નાખો અને શાંતિથી પછી લખી પણ નાખજો, બરાબર. ચલો શાંતિથી જોઈ નાખો.